धोरण 10 विषय गुजराती पद्य 9 माधव ने लीधो छे ध्यान। काव्य प्रकार छे उर्मी गीत, कवि हरिंद्र दवे। आपणे कविनो परिचय મેળવીશું। हरिंद्र जयंतीलाल दवे नु वतन खंभरा कच्छ में आवेलू छे। त्यां छे तेओ व्यवसाय पत्रकार हता। कविता, नवलकथा, नाटक, विवेचन, निबंध जेवा विविध क्षेत्रों तेमने खेल्या हता। आसव, मौन, सूर्योपनिषद, हयाती तेमना काव्य संग्रहो छे। तेओ मुख्यत्वे कवि छे। तेमना गीतोनुं माधुर्य ध्यान खेंचे छे। अगन पंखी, पड़ना प्रतिबिंब, माधव क्याय नथी, मुखवटो, अनागर, गांधीनी कावड़ तेमनी नोंधपात्र नवलकथाओ छे। તેમને રંજીતરામ સુવર્ણચંદ્ર, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા। ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે। વાસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે, પણ અહીં તો વાસળી પોતે જ કૃષ્ણથી વિખૂટી પડેલી છે। વાસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે, એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદંબ, યમુના, રાધા, મોરપીચ વગેરે। આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે। યમુનાના વહેન સાથે રાધાના આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીચ સાથે સુંવાળા રામ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે। કૃષ્ણથી વિખૂટા પડવાની શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે। ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે। વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાં કૃષ્ણનો વિરહ એ કાવ્ય સમજાવ્યું છે, પણ એવા કૃષ્ણના વિરહના તો ઘણા બધા કાવ્યો નરસિંહ મહેતાએ, દયારામે અને મીરાબાઈએ લખેલા છે, પણ આ કાવ્ય એ કંઈક જુદો ભાવ દર્શાવે છે। એવું કહે છે કે કૃષ્ણની સાથે વાસળીએ અવિનાભાવી સંબંધે, એટલે કે ક્યારે છૂટી ન પડે એવા સંબંધે જોડાયેલી છે, પણ અહીંયા વાસળીનો સૂર એ કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને વિખૂટા પડેલો સૂર એ કૃષ્ણને શોધે છે, એટલે ઉર્મી ગીત છે કાવ્યનો પ્રકાર એ આપણને સમજાવ્યો છે। અને બધે જઈને મારગની ધૂળથી માંડીને મૂળ પીછ સુધી જે શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા છે એવા પ્રતીકોની સાથે તે સૂર જાય છે અને એને કૃષ્ણ વિશે પૂછે છે। બહુ સરસ મજાનું કાવ્ય છે। કાવ્ય હું તમને પહેલાં એનું ગાન કરી બતાવીશ, પછી કાવ્ય સમજાવીશ। વાસળીથી વિખૂટો થઈને આ સૂર એ ઢૂંઢે કદંબની છાંય, વાસળીથી વિખૂટો થઈને આ સૂર એ ઢૂંઢે કદંબની છાંય, માર્ગ Bye.
विद्यार्थी मित्रों गीत बहुत सरस है एमां वासणी नी उर्मियों ने वाचा आपी छे एटले सरस मजानुं आ उर्मी गीत छे जुओ वासणी थी विकुटो थईने आ सूर एक सूर सूर एटले अवाज नाद सूर एटले अवाज के नाद जेने ध्वनि पण कही शकाय अने विकुटो એટલે છૂટો પડી ગયો છે અલગ થઈ ગયો છે હા અવિનાભાવી સંબંધે જોડાયેલી એવી વાસળી છે શ્રી તમે જરા શ્રી કૃષ્ણ ભગવાનનો તમે ચિત્ર જોજો ફોટો જોજો એમાં તમે જોઈ શકશો કે વાસળી છે ને એને ભગવાને ક્યારે પોતાનાથી દૂર કરી નથી જ્યારે એમને વાસળી વગાડવી ન હોય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો એ પોતાના કમરે બાંધેલા દુપટ્ટામાં વાસણીને ઘૂસી દે એટલે ક્યારેય વાસણીને વાસણી પ્રત્યે એમને એટલો ભાવ છે લાગણી છે પ્રેમ છે કે વાસણીને ક્યારેય જુદી કરી શકતા નથી આ વાસણીથી વિકુટો થઈને સૂર સૂર દૂર સુધી પહોંચી જાય અને એ સૂર એ શ્રી કૃષ્ણ ભગવાનના બાળપણના જે પ્રતીકો છે કદંબનું વૃક્ષ કદંબનું વૃક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ પ્રિય કે કદંબના વૃક્ષ ઉપર ચડીને બેસી જાય વાસણી ત્યાંથી વગાડે તો કદંબના વૃક્ષ પાસે જઈને સુર શ્રી કૃષ્ણ ભગવાનને શોધે છે ત્યાં નથી મળતા તો મારગણી ધૂળને ઢંઢોળી પૂછે ઢંઢોળી એક ક્રિયા છે આપણે જ્યારે કોઈને ઉઠાડીએ ત્યારે આ મળવેથી એને ઢંઢોળતા હોય તો મારગણી ધૂળને પણ એ ઢંઢોળીને પૂછે છે તમે મારા માધવને માધવ એટલે શ્રી કૃષ્ણ ભગવાન ઘણા બધા નામો છે શ્રી કૃષ્ણ ભગવાનના તેમાંનું એક નામ છે એટલે માધવ તો કે માધવને દીધો છે ક્યાંય પછી આગળ જાય છે ત્યાંય નથી મળતો કદમના વૃક્ષ ઉપર નથી મળતા ભગવાન મારગની ધૂળ પાસેથી નથી મળતા તો યમુનાના વહેણ પાસે જાય છે કે યમુના નદીના કાંઠે કાલિંદી જેને કહેવાય કે ઘણી બધી રમતો રમતા હતા તેમાં જ નાગદમન કાવ્ય લખાયેલું કે શ્રી કૃષ્ણ ભગવાન એમાં દળો શોધવા ગયેલા એ યમુનાના નીર પાસે જઈને કહે છે કે તમે મૂંગા કેમ છો કારણ કે ખળખળ વહેતા હોય શ્રી કૃષ્ણ ભગવાન સરસ મજાના ત્યાં રમતા હોય તો યમુનાના નીર પણ પ્રસન્ન થઈ જાય તો યમુનાના નીર પાસે જઈને કહે છે આજે તમે મૂંગા કેમ છો અને રાધા કે જ્યાં શ્રી કૃષ્ણ હોય ત્યાં રાધા હોય ત્યાં શ્રી કૃષ્ણ હોય તો આપણે બોલીએ છીએ કે રાધા કૃષ્ણ કૃષ્ણ રાધા નથી બોલતા રાધા કૃષ્ણ બોલીએ છીએ એટલે કે રાધાની આંખ પાસે જઈને કહે છે આજે તારી આંખો ઉદાસ કેમ લાગે છે વહી જતી આ લહેરથી લહેરથી એવું લખ્યું છે લહેરથી લહેર અને આપણે બોલે તો લહેરથી વહી જતી આ લહેરથી વ્યાકુળ કરે છે અહીં સંધિ ચૂકી પડી જાય જુઓ વ્યાકુળ વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉદાસ કે સાંજનો સમય છે અને તે સમયે આ પવનની લહેરખીઓ પણ એમ કે વાસળીના સૂરને દુખી દુખી કરી નાખે છે સાંજનો ઉદાસ સમય હવે સાંજ ઢળતી સાંજનો સમય છે સૂર્યાસ્તનો સમય છે અને તે સમય પણ એને સૂરને વ્યાકુળ કરે છે આગળ એ કહે છે બાવરી વિભાવરીના પગલાની લાગણીથી બાવરી વિભાવરી વિભાવરી એટલે રાત્રિ વિભાવરી રાત્રિ જો રાત્રિ થાય નિશા થાય રજની થાય વગેરે શબ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાના કે આ રાત્રિના સમય અને રાત્રિના પગલાની લાગણીથી રાત રાણી એ ફૂલ છે જે રાત્રિના સમયે ફૂલ ખીલે છે તો એ રાત રાણી પણ ઝાકળથી નહાય છે એવી રાત રાણીની પાસે જઈને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે પછી આગળ જાય છે ઉડતું આવે જો અહીં મોરપીચ તો તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને મોરપીચ ખૂબ જ પ્રિય મોરપીચ તત્પુરુષ સમાસ થાય મોરપીછ જો ઉડતું આવી જાય
મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. સૂર્ય ઉગે છે મારી તે મોરલીના આભમાં શ્યામના નામનો મયંક ઉગે છે એવું માર્ગ બતાવે છે. એટલે કે શ્રી કૃષ્ણના નામનો મયંક એટલે ચંદ્ર, મયંક એટલે ચંદ્ર થાય, શશી થાય, સોમ થાય, નિશાકર થાય, એ ધ્યાન રાખજો પર્યાય શબ્દ. શ્યામના નામનો મયંક ઉગે છે અને જળમાં એનું એવું તેજ રેલાય છે કે એ નિત્રા પાણીમાં વાસળીના સૂરને પાતાળમાં પણ હરિવર દેખાય છે. હરિવર જો અહીંયા ધ્યાન રાખવાનું, હરિવર, હરિ એ જ વર થાય અને વર એટલે શ્રેષ્ઠ, બંને થાય કર્મધારય સમાસ થાય. વિદ્યાર્થી મિત્રો શબ્દ ભેદ પણ ધ્યાન રાખવાનો, શબ્દ ભેદ આપણે જે વ્યાકરણમાં અભ્યાસિતમાં આવી ગયો છે, હરી દેવું, હરી આવું તમે લો ને તો એવું થાય કે ચોરી દેવું, પડાવી દેવું, અને હરી એટલે ભગવાન. એટલે લખતી વખતે બહુ ધ્યાન રાખવું. શ્યામના તે નામનો મયંક ઉગે છે અને એના તેજમાં વાસળીના સૂરને દેખાય છે. એટલે આ કાવ્યમાં આપણને વાસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા એ વને વાચા આપી છે. વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમે એનો ભાવાર્થ સમજી લો. માધવને લીધો છે ક્યાંય, ગીતના કેન્દ્રમાં છે માધવને મેળવવા માટેની વાસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા. આ સૂર કૃષ્ણથી ભી કૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ આદરી છે. એ બાલકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ અને નિર્જીવ તત્વો પાસે જઈને પૂછે છે, તમે મારા માધવને ક્યાંય લીધો છે? એવો પ્રશ્ન પૂછે છે. એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંયથી તો મળશે. એટલે સૌ પ્રથમ એ કૃષ્ણની ચરણ રસથી પવિત્ર થયેલી માર્ગની ધૂળને પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ ન મળતા તે યમુનાના વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાના વહેણને મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થઈ જાય છે. પવનની લહેરથી એને વ્યાકુળ કરે છે અને બાવરી રાત્રિના પગલાના સ્પર્શથી રાતરાણીને ઝાકળમાં નહાતી દીધી છે. પણ વાસળીના સૂરને કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી. કૃષ્ણના મુગટનું મોર બી ઝૂલતું આવે તો એના સુંવાળા રંગને સાચવવાની પણ એને ઈચ્છા છે. અંતે સૂરમાં એને એક આશાનું કિરણ જાગે છે કે સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. અહીં સૂરની ઉત્કંઠા પૂરી થાય છે, શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે. આ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું કૃષ્ણનું આ કાવ્ય છે, ઉર્મી ગીત છે. એને તમારે ગાતા પણ શીખવાનું અને કાવ્યને લખવાનું અને ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્નોના જવાબ લખવાના. અસ્તુ.